હલો વિદ્યાર્થી મિત્રો, મજામાં છો? ચાલો હવે આપણે આજથી ચેપ્ટર નંબર 3 અન્ડરસ્ટેન્ડિંગ ક્વોડ્રિલેટરલ એટલે કે ચતુષ્કોણની સમજ સમજવાનું છે, ચેપ્ટર ચાલુ કરવાનું છે. હવે એમાં આપણે પ્રસ્તાવના જોઈએ. એમાં જે અગત્યની વસ્તુ છે ને તે છે પ્લેન કર્વ, ઓપન કર્વ, ક્લોઝ કર્વ. આ બધા અલગ અલગ ટોપિક છે, એને આપણે ભણવાના છે. હવે પ્લેન કર્વ, હવે પ્લેન કર્વ એટલે શું ખબર છે? પ્લેન એટલે કે સિમ્પલ, સાદું, સમતલીય વક્ર. આપણે આ રીતે એક બોલપેનની અણી ઉઠાવ્યા વગર આપણે આવી આકૃતિ દોરીએ તો એને પ્લેન કર્વ કહેવાય. એટલે આપણે જે ચિત્રકામમાં તમે ભણતા હતા ને, મુક્ત હસ્ત ચિત્ર, ફ્રી હેન્ડ, એવું આ વસ્તુ છે. અને આ પાછું ઓપન કર્વ છે. આ શું છે? આ બંધ છે અને ઓપન કર્વ, આ ઓપન છે. ઓપન એટલે શું ખબર? કે તમે એની અંદર આમ જઈ શકો છો. જુઓ, આ બંધ થઈ ગયું. ક્લોઝ કર્વ છે, આ ક્લોઝ કર્વ છે. અને આ જે લેફ્ટ સાઈડ પર છે એ ઓપન છે. ઓપન કર્વ અને ક્લોઝ કર્વ. ઓપન એટલે કે ખુલ્લું, એની અંદર તમે જઈ શકો છો, અંદર એન્ટ્રી કરી ઘૂસી શકો છો. આપણે એમ કહીએ ને અંદર જવાય એમ. આ પહેલી આકૃતિ છે તેમાં અંદર નથી જવાતું, લેફ્ટ સાઈડ પર પહેલી છે તેમાં નથી જવાતું. જો ઓપન કર્વ બીજું દોરે છે, જો જોયું આ, આ ઓપન ખુલ્લો ભાગ છે. આટલો એ ખુલ્લા ભાગમાંથી તમે અંદર જઈ શકો છો. જુઓ ખુલ્લો, આ બધા ઓપન કર્વ છે, બરાબર છે. અને ક્લોઝ કર્વ એટલે શું? બંધ આકૃતિ. ક્લોઝ એટલે બંધ, તમને એની પરથી ખબર પડી જાય. ક્લોઝ કર્વ એટલે કે બંધ વક્ર, બંધ વક્ર. ખ્યાલ આવી ગયો? ક્લોઝ કર્વ એટલે બંધ વક્ર. એટલે આ તમારે ઇન્ટ્રોડક્શનમાં છે, બહુ અગત્યનું નથી. હવે જે અગત્યનું છે ને તે છે પોલિગોન્સ. પોલિગોન્સ એટલે કે બહુકોણ. આમ આપણને એની પરથી ખબર પડે, પોલિગોન્સ, પોલી એટલે બહુ અને ગોન્સ એટલે બહુકોણ, એમ પોલિગોન્સ. ઘણા બધા ખૂણાઓ આવતા હોય એવી આકૃતિ તો તેને બહુકોણ કહેવાય. અને તેની પણ વ્યાખ્યા તરીકે એવું આવે, કર્વ્સ વિચ આર ક્લોઝ એન્ડ મેડ બાય લાઇન સેગમેન્ટ. એવો સાદો બંધ વક્ર કે જે ફક્ત રેખાખંડથી જ બનેલો હોય, રેખાખંડ જ જોઈએ આની અંદર. અને પાછું કેવું જોઈએ? બંધ જોઈએ. કર્વ્સ વિચ આર ક્લોઝ, બંધ હોવું જોઈએ, એન્ડ મેડ બાય લાઇન સેગમેન્ટ્સ. લાઇન સેગમેન્ટ ગમે તેટલા હોય પણ આકૃતિ કેવી હોવી જોઈએ? બંધ હોવી જોઈએ. તો એને કહેવાશે પોલિગોન્સ, રેખાખંડથી બનતા સાદા બંધ વક્રને બહુકોણ કહે છે. અ સિમ્પલ ક્લોઝ કર્વ, સાદો બંધ વક્ર, એ શાનાથી બનેલું હોય છે? ઓનલી લાઇન સેગમેન્ટથી બનેલું હોય. હવે એના પ્રકાર જોવાના છે. તમે ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 38 પર જુઓ, નેમ ઓફ પોલિગોન્સ આપ્યું છે ને, તેમાં જો પહેલાં ટ્રાઇંગલ છે, થ્રી સાઈડ. હવે ટીચર આમાં તો કંઈ સમજવાનું નહીં હોય. ટ્રાઇંગલ એટલે કે થ્રી સાઈડ, સાઈડને અનુરૂપ તેના પ્રકાર પડેલા હોય. પછી ફોર સાઈડને ક્વોડ્રિલેટરલ, ફાઇવ સાઈડ હોય તો પેન્ટાગોન. એવી આકૃતિ કે જેમાં પાંચ રેખાખંડ આપેલા હોય તો એને પેન્ટાગોન કહેવાય. સિક્સ સાઈડ હોય તો હેક્ઝાગોન કહેવાય, હેક્ઝા એટલે સિક્સ. સેવન સાઈડ હોય તો હેપ્ટાગોન કહેવાય. એઇટ સાઈડ હોય તો ઓક્ટાગોન કહેવાય. ઓક્ટા, ઓક્ટા એટલે આઠ. તમને પેલું ખબર છે ઓક્ટોપસ આવે, તે ઓક્ટોપસવાળું પ્રાણી આવે, એને આઠ પગ હોય, ખ્યાલ છે? હા, તો એને ઓક્ટોપસ કહેવાય ને. તો આ ઓક્ટો એટલે જ આઠ, ઓક્ટા એટલે આઠ. નવ બાજુ હોય ને, નાઇન સાઈડ હોય ને તો નોનાગોન કહેવાય. શું કહેવાય? નોનાગોન. અને દસ હોય તો એને કહેવાય, નવવાળું સમજાવ્યું છો, નેનાગોનવાળું, નોનાગોન, નેનાગોન એવું બધું છે, છે ને. ઇંગ્લિશમાં હોય તો આપણે જોવાનું, યાદ રાખવાનું, નહીં સમજ પડે તો પછી ગુજરાતીમાં પણ લખી શકાય. અને દસ હોય તો ડેકાગોન. આ સાઈડ પરથી બાજુ જેટલી છે એના પરથી તમારે નામ આપવાના છે. હવે એના પછી છે ડાયાગ્નલ્સ. ડાયાગ્નલ્સ એટલે શું? વિકર્ણ. ડાયાગ્નલ્સને શું કહેવાય ખબર છે? વિકર્ણ કહેવાય. તો વિકર્ણ એટલે અ ડાયાગ્નલ ઇઝ અ લાઇન સેગમેન્ટ કનેક્ટિંગ ટુ નોન કન્સિક્યુટિવ વર્ટિકલ્સ ઓફ અ પોલિગન. સમજો ફરીથી, ડાયાગ્નલ્સ એટલે શું? જો આ એ બી સી ડી દોર્યું છે ને, બરાબર, એને એ ડી એક બાજુ છે, એ બી બીજી બાજુ છે. હવે બી અને ડીને જોડો ને, બી અને ડીને જોડો, એ અને સીને જોડો, તો એ રેખાખંડ તમારો થઈ જાય છે વિકર્ણ, એટલે કે ડાયાગ્નલ. ડાયાગ્નલને અંગ્રેજી ગુજરાતીમાં શું કહેવાય? વિકર્ણ કહેવાય. રેખાખંડ એ સી અને બીજું જોઈએ તો રેખાખંડ બી ડી, બરાબર છે. તો આ છે તમારા વિકર્ણ.
ખ્યાલ આવે છે આ વસ્તુ? ડાયગ્નલ્સ એટલે વિકર્ણ, એટલે પાંચ પાસેના બિંદુઓ હોવા જોઈએ નહીં, બરાબર છે? ચાલો હવે એના પછી છે ઇન્ટિરિયર ઓર એક્ઝિટિયર પાર્ટ ઓફ અ કર્વ. ઇન્ટિરિયર એટલે કે અંદરનું અને એક્ઝિટિયર એટલે કે બહારનું, બરાબર છે? બહાર અને અંદર એવું હોય ને, બરાબર. હવે જુઓ એક આકૃતિ છે, હવે એમાં અંદરનો ભાગ જો આ જે કરે છે ને તે બધું ઇન્ટિરિયર છે અંદરનું, અને એની બહારનો ભાગ હોય તે એક્ઝિટિયર કહેવાય. હવે આમાં કંઈ બહુ નહીં સમજ પડવા જેવી વસ્તુ નથી, ઇન્ટિરિયર પાર્ટ એન્ડ એક્ઝિટિયર પાર્ટ. હવે કોન્વેક્સ અને કોનકેવ છે ને તે બહુ અગત્યનું છે. કોન્વેક્સ એટલે શું? કોન્વેક્સ અને કોનકેવ આ છે ને બહુકોણના પ્રકાર છે. કોન્વેક્સ અને કોનકેવ એ બહુકોણના પ્રકાર છે. કોન્વેક્સ એટલે કે બહિર્મુખ બહુકોણ અને કોનકેવ એટલે કે અંતર્મુખ બહુકોણ. હવે જુઓ એક ચતુષ્કોણ છે, એની અંદર વિકર્ણ દોર્યા, તો વિકર્ણ એની અંદરની જ બાજુ હોય તો એ કોન્વેક્સ કહેવાય, અને વિકર્ણ જો બહારની બાજુએ પણ જતું હોય તો એને કોનકેવ પોલિગોન કહી શકાશે. જો આ એ બી સી ડી દોર્યું છે ને તો એમાં ડી બિંદુ અહીંયા નીચે આપ્યો છે, બરાબર. હવે તમે એસી રેખાખંડ દોરશો ને તો એસી એટલે કે એનો ડાયગ્નલ આવશે, વિકર્ણ આવશે. તો એસી રેખાખંડ, આ બીડી રેખાખંડ છે એ પણ વિકર્ણ છે, તે તો અંદર જ છે, પણ એસી રેખાખંડ જે છે ને તે એની બહાર આવ્યું છે ને. તો વિકર્ણ જો બહારની બાજુએ હોય, એક્ઝિટિયર સાઇડ પર હોય, તો એને કોનકેવ પોલિગોન એટલે કે અંતર્મુખ બહુકોણ કહી શકાશે. ખ્યાલ આવે છે? અને બીજી રીતે યાદ રાખવું હોય તો કેવ એટલે ગુફા, યાદ છે? કેવ ઇંગ્લિશમાં આવે છે, કેવ એટલે કે ગુફા. તો તમે ચોપડીની અંદર પણ જો ને, ફિગર 3.3 આપ્યું છે, ઘણી બધી આકૃતિ આપી છે, તેમાં આમ ભાગ અંદર ખૂંપાઈ જતો હોય ને એવું લાગે તો એને કહેવાય કોનકેવ. જો અંદર અંદર ચાલ્યું જાય છે ને, અંદર જાય છે ને, ગુફા કેવી અંદર જતી હોય, તો આ છે કોનકેવ એટલે કે અંતર્મુખ ચતુર બહુકોણ, અને પેલો જે છે કોન્વેક્સ એટલે કે બહિર્મુખ બહુકોણ. હવે એના પછી આવે છે રેગ્યુલર પોલિગોન્સ, ઇરેગ્યુલર પોલિગોન્સ, એંગલ સમ પ્રોપર્ટી ઓફ પોલિગોન્સ. રેગ્યુલર પોલિગોન્સ, રેગ્યુલર પોલિગોન્સ એટલે કે નિયમિત બહુકોણ, અથવા ઇરેગ્યુલર એટલે કે અનિયમિત. પણ આ રેગ્યુલર એટલે શું? નિયમિત એટલે કે ઓલ સાઇડ ઓલ એંગલ્સ આર સેમ, એની બધી બાજુઓ. નિયમિત બહુકોણ કોને કહેવાય? કે તેની બધી બાજુઓ અને બધા ખૂણાઓ કેવા હશે? સરખા હોય, સમ બાજુ અને સમ કોણીય હોય તો એને રેગ્યુલર પોલિગોન કહી શકાય. જો આ ટ્રાઇંગલ છે, ટ્રાઇંગલની અંદર પણ ત્રણે ત્રણ બાજુ આપી છે, ત્રણ ખૂણા આપ્યા છે, આ સેમ છે, સરખા છે, તો એને રેગ્યુલર પોલિગોન કહી શકાય. એની બધી બાજુઓ અને બધા ખૂણા સરખા હોય તો રેગ્યુલર પોલિગોન કહેવાય. ઇરેગ્યુલર એના કરતાં ઊંધું, ઊંધું એટલે મતલબમાં એના કરતાં જુદું, અનિયમિત, બરાબર ને? અનિયમિત. તો એમાં એમાં શું હોય? જે નિયમિત નથી તે અનિયમિત કહેવાય. પણ એટલે શું નિયમિત નથી એટલે? બોલો, એમાં અલગ અલગ હોય. જો આ બાજુ ને આ બાજુ સરખી, પણ આ બાજુ ને આ બાજુ માપ અલગ અલગ હોય કે નહીં? લંબચોરસની તમે વાત કરો તો લંબચોરસમાં દરેકે દરેક ખૂણા તો સરખા આવ્યા, પણ તેની બાજુઓ સરખી નથી, બાજુઓની સમ સમયની જ જોડ ખાલી સરખી હોય છે, તો એને ઇરેગ્યુલર પોલિગોન કહેવાય, અને સરખું હોય તો રેગ્યુલર પોલિગોન કહી શકાય. ખ્યાલ આવે છે? હવે એંગલ સમ પ્રોપર્ટી ઓફ પોલિગોન્સ એટલે કે ખૂણા જે હોય ને, પોલિગોન્સ એટલે કે જે બહુકોણ આપણે જોયું એમાં જેટલા પણ ખૂણા પડતા હોય તો એ ખૂણાઓના માપનો સરવાળો, એનો ગુણધર્મ આપણે કરવાનો છે. ટ્રાઇંગલ તો તમને ટ્રાઇંગલમાં ખબર છે, ત્રિકોણના ત્રણ ખૂણાઓનો સરવાળો 180 આપેલો હોય છે. એ આપણે આગળ ઘણી ભણી ગયા છે અને એના પરથી ઘણા બધા દાખલા પણ ગણ્યા છે, હે ને? તો હવે આપણે કરવાનું છે સમ ઓફ એંગલ્સ ઓફ અ પોલિગોન્સ. પોલિગોન્સ એટલે કે બહુકોણ, તો બહુકોણમાં એનો સરવાળો કેટલો થતો હશે? તો એના ખૂણાઓનો સરવાળો કેટલો થતો હશે? નંબર ઓફ સાઇડ્સ માઇનસ 2 × 180, આ એનું સૂત્ર છે. પોલિગોન એટલે કે બહુકોણમાં સરવાળો કેટલો થશે તે ખૂણાનો? તો નંબર ઓફ સાઇડ, ત્રિકોણની વાત કરીએ તો ત્રણ બાજુ, એમાંથી બે બાદ કરો ને 180 વડે ગુણો,
3 माइनस 2 1, 1 इंटू 180 इज इक्वल टू 180। तो जयरे त्रिकोणना तौर खूणाओनो सरवाड़ो आपणे करीए तो ए 180 अंश थाय छे। ख्याल आवे छे? आ एनुं सूत्र छे, नंबर ऑफ साइड्स माइनस 2 इंटू 180। बहु चतुष्कोणनी वात करीए तो चार बाजू बे अमे 180 असरे गुणाकार 360। चतुष्कोण एटले के चार खूणा, चार ખૂણાનો સરવાળો 360 અંશ થાય। 360 અંશ કેવી રીતે ખબર પડી ગઈ? 4 માઇનસ 2, ચતુષ્કોણમાં ચાર બાજુ આવે, ચારમાંથી બે બાદ કરો 180 અંશ, બરાબર છે? અને 2 ગુણ્યા 180 એટલે 360 અંશ। તો આ છે તમારું સૂત્ર, નંબર ઓફ સાઇડ્સ માઇનસ 2 ઇન્ટુ 180। ચાલો હવે આ જુઓ, કેટલા ખૂણા બન્યા, અંદર બાજુ કેટલી, ખૂણા કેટલા તે જોઈ લેવાનું। પાંચ બાજુ મને દેખાય છે, તમને કેટલી બાજુ દેખાય છે ભાઈ? પાંચ બાજુ દેખાય છે, બરાબર? ચાલો પાંચ, 5 માઇનસ 2 એટલે 3, અને 3 ઇન્ટુ 180, 1854, 540 અંશ। ખ્યાલ આવે છે આ વસ્તુ? 540, 540 અંશ। એટલે કે જો કોઈ આકૃતિ એવી હોય કે જેના પાંચ બાજુ આવેલી હોય તો તેના ખૂણાઓનો સરવાળો 540 અંશ થાય છે। આપણે ખાલી સૂત્ર જ યાદ રાખવાનું, એની પરથી આપણને કોઈ પણ બાજુના ખૂણાનો સરવાળો મળી જાય। ખ્યાલ આવે છે? પંચકોણ હોય તો પાંચ બાજુ એમાંથી બે બાદ કરો એટલે કે 3 180 ગુણો, એટલે 3 × 180 540 અંશ। ખ્યાલ આવી ગયો? ત્રિકોણમાં 180, ચતુષ્કોણમાં 360 અને પંચકોણમાં 540 અંશ। આ પ્રમાણે આપણે આગળ પણ કરી શકીએ છીએ, બરાબર છે? ચલો હવે અહીંયાથી આગળ છે ને તે સ્વાધ્યાય છે, પણ એ સ્વાધ્યાય આપણે ફરી પાછા બીજી કોઈક વાર કરીશું। એક્સરસાઇઝ 3.1 આપણે બીજા લેક્ચરમાં કરીએ। ઓકે, બાય બાય।